સરીગામ ગ્રામ પંચાયતમાં મળેલી ખાસ સામાન્ય સભામાં બીજી વખત બજેટ નામંજૂર કરવામાં આવ્યું છે. બહુમતી ધરાવતા વિપક્ષી 11 સભ્યોએ બજેટ મંજૂરીને બહાલી આપતા બજેટ નામંજૂર કરવામાં આવ્યું હતું. શુક્રવારે બજેટ મંજૂરી માટે મળેલી સામાન્ય સભામાં બીજી વખત બજેટ નામંજૂર થતાં પંચાયત સુપરસીડ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. ઉમરગામ તાલુકાના સરીગામ ગ્રામ પંચાયતનું વર્ષ 2024-25નું અંદાજપત્ર મંજૂર કરવા માટે પંચાયત કચેરીમાં સરપંચ સહદેવ વઘાતની અધ્યક્ષતામાં પ્રથમ સામાન્ય સભા મળી હતી, જેમાં બહુમતીથી સભ્યોએ અંદાજપત્રની વિરુદ્ધ મતદાન કરતા અંદાજપત્ર નામંજૂર થયું હતું. આ વચ્ચે લોકસભાની ચૂંટણી યોજાતા સરીગામ ગ્રામ પંચાયતનું અંદાજપત્ર 31 માર્ચ સુધી મંજૂર થયું નહોતું. વિકાસ કમિશનરે ગુજરાત પંચાયત અધિનિયમની કલમ સાથે સરીગામ ગ્રામ પંચાયતને કારણદર્શક નોટિસ પાઠવી પંચાયતનું વિસર્જન કેમ ન કરવું તેમ જણાવ્યું હતું, જે માટે પંચાયત પાસે ઠરાવ મારફતે 15 દિવસમાં ખુલાસો કરવા જણાવ્યું હતું. વિકાસ કમિશનરની કારણદર્શક નોટિસ બાદ સરીગામ પંચાયતમાં 5 જુલાઈ 2024 રોજ બપોરે 12:30 કલાકે સરપંચ સહદેવ વઘાતે સામાન્ય સભા બોલાવી હતી, જેમાં તલાટી કમ મંત્રી વિરલ પટેલ અને તાલુકા પંચાયતના અધિકારી ચેતન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સભામાં 20 સભ્યોમાંથી 1 સભ્ય ગેરહાજર હતા. સામાન્ય સભામાં સત્તા પક્ષ હાઈકોર્ટમાં મેટર હોવાનું જણાવી રહી હતી, જ્યારે વિપક્ષ સામાન્ય સભાની કાર્યસૂચિ સાથે એજન્ડા પર પોતાનો પક્ષ રાખી રહ્યું હતું. સામાન્ય સભાના એજન્ડાનો પ્રથમ મુદ્દો ગત સભાની કાર્યવાહીને બહુમતીથી બહાલી આપવાની હતી, જેમાં સરપંચ તથા 8 સભ્યો મળી કુલ 9 વિરુદ્ધ 11 મતથી નામંજૂર થયું હતું. વિપક્ષો પોતાની બહુમતીથી વિકાસ કમિશનરની સરીગામ પંચાયતને બજેટ મંજૂર કરવા આપેલી એક તકને નામંજૂર કરી હતી, જેથી સતત બીજી વાર વિપક્ષોએ બહુમતીથી વર્ષ 2024-25નું અંદાજપત્ર નામંજૂર કર્યું છે. તલાટી કમ મંત્રીએ સામાન્ય સભામાં અંદાજપત્ર નામંજૂર થયું હોવાનું જણાવ્યું હતું. આમ હવે સરીગામ ગ્રામ પંચાયત સુપરસીડ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. 5/7/24 રોજ ગ્રામ પંચાયત સરીગામની ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલું હતું, જેના એજન્ડોમાં ગત સભાની કાર્યવાહી નોંધ બહુમતીથી બહાલી આપવાનું હતું. ગત તારીખ 4/3/2024ની સભાને બહુમતીથી સભ્યોએ નામંજૂર કરેલ છે. મુદ્દા નંબર 3માં વિકાસ કમિશનરશ્રી દ્વારા આજરોજ એક તક આપવામાં આવેલી હતી બજેટ નામંજૂર અંગેની. એ મુદ્દે પણ બહુમતી સભ્યોએ બજેટ વિકાસ કમિશન જે ઠરાવ સ્વરૂપે આપવાનું છે એની ના પાડેલ છે, બહુમતી નામંજૂર થયેલ છે. આજની સામાન્ય સભા ગુજરાત હાઈકોર્ટના આદેશ મુજબ સ્ટે મળેલો છે એ બાબતે રાખવામાં આવેલ છે, અને વિકાસ કમિશનરના લેટર મુજબ આજની સામાન્ય સભા રાખવામાં આવેલ છે. બજેટના મુદ્દામાં તો અવાર અમે આ વિકાસ કમિશનરના લેટરના હિસાબે અને ગુજરાત હાઈકોર્ટના સ્ટેના હિસાબે થશે. તારીખ 4/3/2024 રોજ સરીગામ ગ્રામ પંચાયત દ્વારા બજેટ મંજૂર કરવા બાબતે એક મિટિંગ બોલાવવામાં આવેલી હતી, અને એ બજેટની મિટિંગમાં 11-0 મતે બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવેલ હતું. એ બજેટને તાલુકા વિકાસ અધિકારીશ્રી દ્વારા નિયમો કલમો પંચાયત ધારાની જોગવાઈને કાઢીને અવગણીને માત્ર બજેટ નામંજૂર કરવામાં આવે છે એમ કરીને કાગળ લખવામાં આવેલો હતો. બજેટ નામંજૂર થાય, પંચાયતની બોડી સુપરસીડ થાય તો શું થાય? ગામનું ખૂબ નુકસાન થાય, વિકાસના કામો ખોરંભે પડે, લોકોની અરજીઓ લોકોના કામો ખોરંભે પડે, અને સમગ્ર સરીગામનું જો બજેટ ના મંજૂર થાય તો નુકસાન થાય. હાલમાં કોઈ પણ પંચાયત પંચાયત ધારાની જોગવાઈઓ ધારાધોરણો અને નિયમો મુજબ ચલાવવી જોઈએ, ન કે પોતાના ખિસ્સાની વાત મૂકીને ચલાવવી જોઈએ. આ કિસ્સાની અંદર પંચાયતે ઓફિશિયલી 4/3/2024 મિટિંગ માટે ઓફિશિયલી એમણે એજન્ડા બહાર પાડેલા હતા, અને પંચાયતના કલમ 91 મુજબ નિયમસર તમારે પંચાયતની મિટિંગ લેવી જ પડે. અમિત સિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ, S24 ન્યૂઝ, સરીગામ.